What? Sir, he's coming. રતનલાલ એવું જ કઈક થયું એટલે ભાભી ખકડ્યા નહી ખકડ્યા તો નથી પણ નાનું અમસ્તુ ટીડિંગ યુ સી ઇનફેક્ટ રતનલાલ મારે તમારી એક વાતમાં સલાહ લેવી હતી અરે તો લઈ નાખો બાપુ એ તો ધર્મનું કામ છે વાત એમ છે કે વોરા સાહેબને એમની ક્વોલિસ ફાવતી નથી અને આજકાલ મને જરા એક્સેન્ટ સાથે ફાવટ નથી એટલે મને થયું કે મારી એક્સેન્ટ એમને આપી દઉં અને એમની ક્વોલિસ હું લઈ લઉં એટલે મને થયું કે લેટ મી એક્સચેન્જ ધ કાર યુ સી અરે બાબા મુજસે ખાના ગરમ કરવાયા ઓર યહાં આકે બેઠ ગયા અહીંયા હાઈ લેવલ ની કોન્ફરન્સ ચાલે છે એટલે કોઈ જાતની ગડબડ કરતી જ નહીં કી અરે શું કી આ ડોક્ટર સાહેબે નક્કી કર્યું છે કે પોતાની એસએનડી ડોક્ટર વોરાની કોલિસ સાથે એક્સચેન્જ કરી લે હે ને અચ્છા મને કઈ ખબર નથી એમને જે કરવું એ કરે કેમ આમ કરે છે ઈલા હજી સુધી ગાડી બદલી તો નથી ને કહે છે કે ગાડી બદલવાની જરૂરત જ શું છે મને પણ એવું જ લાગે છે નહીં રતનલાલ વાત એમ છે કે સાંભળ્યું છે ક્વોલિસનું કુલિંગ બહુ સારું છે ઉપરાંત વોરા સાહેબને એમની ક્વોલિસ સાથે ફાવટ નથી અને મને એક્સચેન્જ સાથે એટલે મને થયું લેટ મી એક્સચેન્જ ધ કાર યુ સી પૂછો વોરા સાહેબને એની પાસે બે ક્વોલિસ છે જી પણ અમારી ભેગા ભેગા તમારે તમારી ગાડી બદલવાની શું જરૂર છે ભાભી આ ડોક્ટરને કોઈ સારા ડોક્ટરને બતાવો અરે ભાઈ છેલ્લા 5-5 વર્ષથી એક સરખી ગાડી આપણી દોસ્તીનો ઝંડો લઈને ફરે છે હવે તમારા જેવી ગાડી અમને ન મળે તો અમારી દોસ્તીનો ઝંડો તો આમ અડધી કાઠીએ જ ફરકે ને રટન લેટ્સ બાય અ કોલેજ અરે નહીં નહીં પ્લીઝ ઓહો ડોક્ટર સાહેબ એટલું પ્રેમથી પ્લીઝ બોલે જ ને જો હું કોલેજ નહીં લઉં તો આ નક્કી પોલીસ બોલાવશે એ ડોક્ટર સાહેબ આજનું મુહૂર્ત ખરેખર બહુ સારું છે હું એક કામ કરો ને કોલેજનું બુકિંગ કરાવી જ લો આ પણ પુરોબીના નામે પુરોબીના નામે તો તું પછી એનું પેમેન્ટ પણ એની બિજોનપુરની જાગીરના વારસામાંથી જ થવાનું હશે હા તો મારા તો બધા પૈસા શેરબજારમાં ઉડી જ ગયા છે અરે હા ધેટ રિમાઇન્ડ્સ મી પુરોબી આવતા અઠવાડિયે કોન્ફરન્સ માટે હું કોલકાતા જવાનો છું ઇઝ ઇટ સો યા તો મને એમ થાય છે કે વાય નોટ એક આટો બિજોનપુર પણ મારી આવું ક્યાં આવ્યો આ બિજોનપુર એટલે કલકત્તાથી કેટલા કિલોમીટર્સ દૂર છે એમ પૂછી રહ્યો છું 100 કિલોમીટર્સ હા હા એક્ઝેક્ટલી 100 50 સીધું 50 આડું તો તો ઇલા બાઈ રોડ હું 2 કલાકમાં ત્યાં પહોંચી જઈશ કેમ ઇલા આજ ડોક્ટર સાહેબ કો બિજોનપુર જાને કા કેસે શોક ચડા એમને તો કઈ ખબર જ નથી મર્ચન્ટ મર્ચન્ટ ડોક્ટર મર્ચન્ટ અરે ભાઈ યુ નો ડોક્ટર મર્ચન્ટ ડોન્ટ યુ ડુ વી યસ આપણે હા ગઈ શાહ સાહેબની પાર્ટીમાં મેં તમારા લોકોની ઓળખાણ કરાવી હતી ને અરે ત્યાં તો કેટલા બધા ડોક્ટર હતા ડોક્ટર એમાંના જ એક ડોક્ટર ડોક્ટર મર્ચન્ટ બાય ધ વે રતનલાલ આ તમારા ઠાકુમાં ક્યારે અહીંયા આવવાના છે જોને ડોસલી સવારની ફ્લાઇટમાં જ આવે છે ઓહો તો તો શનિવાર સવારથી જ તમારા ઘરમાં ધાંધલ ધમાલ બહુ હશે નહીં 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 હવે કોઈ ધાંધલ ધમાલ નહીં હો ડોક્ટર સાહેબ કેમ અરે આ એકલી બિચારી રાંધ્યા કરે ને ઓલા બધા મારા માથા પર છાણા થાપે અરે પણ પુરોબી એકલી શું કરવા રાંધશે ઈલા આવશે મદદ માટે ઈલા મદદ માટે પહોંચી જજો શનિવારે સવારથી માછેર ઝોલ બનાવવા નહીં 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 હવે કોઈ જલ તરંગ નહીં હો અરે આવા બધાને હોટલમાં જ રાખવાના કેમ આ રજવાડીઓનો તો આપડું ઘર વાડી જ લાગે બહુ લાંબુ રોકાવાના છે તમારા ઠાકુમાં ના એ થર્સડે ફ્રાઈડે સેટરડે સન્ડે એક કામ કરી રતનલાલ હું જાઉં ના જવાની વાત નથી કરતો આપણે નવી ગાડીનું સેલિબ્રેશન ગોઠવીએ પનવેલ જઈએ બિરયાની ખાઈએ ને સાથે લેવાની શેમ્પેન વાહ ક્યા વાત હે શનિવારે યે જરા ગલત વાત હે જોજો પાછા શનિવારનો કોઈ બીજો પ્રોગ્રામ નહીં રાખતા નહીં નહીં આ શનિવારનો જરાક પ્રોબ્લેમ છે આપણે રવિવારનું રાખીએ તો
કેમ એવું કઈ ખાસ છે શનિવારે? ખાસ તો કાકીમાં આવવાના છે ને. હા, બિચારી ડોસલી છે ને, ઓચિંતી ધપી ગઈ તો જિંદગી ભરનો વસવસો રહી જાય. તો આપણે એક કામ કરીએ ને રતનલાલ, આપણે એના પછીના શનિવારે રાખીએ. તમારા કેલેન્ડરમાં શનિ સિવાય બીજો કોઈ વાર આવતો જ નથી. કેમ? અરે આદુ કહેને, શનિવારની પાછળ શું પડી ગયા છો? અરે પણ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? કહી દઉં? ના ના, તો તો કેવું જ પડે. શું? ના ના, કહી જ દઉં છું. જુઓ ડોક્ટર સાહેબ, ગયા અઠવાડે છે ને હું મારી કુંડળી લઈને એક જ્યોતિષ પાસે ગયો હતો. મારી કુંડળી જોઈને તરત કીધું કે અરે અરે બાપુ, તમને તો શનિ નડે છે, જે કોઈ કામ શનિવારે કરશો ને બધા ઊંધા જ પડશે. રતનલાલ, તમે આવા બધા વહેમમાં ક્યારથી માનતા થઈ ગયા? ગઈકાલથી. ગઈકાલથી? અરે ભાભીને ખબર છે કે મેં અહીંયા ફોન આવ્યો હતો ને વાજબીના ઘૂંટણમાં દુખાવો. અરે તો પણ મેં ધંધો કર્યો, બે કલાકમાં તો ઘૂંટણીએ પડી ગયો, બે પેટીની નુકસાની થઈ ગઈ. ત્યારથી મેં નક્કી કર્યું છે કે શનિવારે નક્કોડા અપવાસ કરવા. કઈ રીતે પનોતી જાય તો સારું. એટલે જ કહું ડોક્ટર સાહેબ, વધારે વાર ન લગાડો, શનિ સિવાય કોઈ બીજો વાર કાઢો. ઓકે ઓકે, આઈલ ટ્રાય. થેન્ક યુ થેન્ક યુ. અને હું તમને કહું છું કે વડા ખાઈને જ પેટ ભરવું છે. વડા? અરે મેદુ વડા નહીં, વાતોના વડા. આમ જામી પડશો તો જમશું ક્યારે? લો, ઉલટા ચોર કોતવાલ કો ડાટે, મુજસે ખાના ગરમ કરવાયા ઓર આપ યહાં કે બેઠ ગયે. ચલિયે, સ્વીટ ડિશમાં શું બનાવ્યું છે? ધૂળ અને ઢેફા. તને ભાવતી વસ્તુ જ બનાવતી હોય. ચાલો. હા ચાલો ચાલો, હજી તો ચીની એ ખાવાની છે. હું શું કહું છું કે આ ડોક્ટરને શું સમજવાનું આપણે? અરે ઉંદર બિલાડીની રમત માનતા હોય ને એમ આપણી અરે વાત કરતા હતા. ચાલ ચાલ જલ્દી વિચારીએ. What the bloody hell you are doing, doctor? What the bloody hell you are doing? અદાલત ભરવાનો તમને અધિકાર કોણે આપ્યો? Who asked you to cross examine them? અદાલત ભરવાનો સવાલ જ નથી મિસ્ટર મર્ચન્ટ. આટલા વર્ષોનો અંગત સંબંધ છે અમારો, ખરું ખોટું જાણવાનો પૂરો હક છે અમને. પૂરો હક છે, પણ તમને તમને આવડત નથી ડોક્ટર પટેલ. You don't have the rights and you don't have the authority about it, all right? Hello, this is he speaking. Code your name. All right, listen. ઓપરેશન ડોક્ટરના દરેકે દરેક એક્શન સ્થગિત કરી દો. 24 કલાક માટે નો એક્શન્સ, નો નથિંગ, ઓલ રાઈટ? બટ ટેલ મી 1891 નું શું થયું? ઓલ રાઈટ, જો ટ્રેસ થાય લેટ મી નો. ફાઇન, આઈ એમ સોરી ડોક્ટર, આઈ એમ રિયલી સોરી, આઈ લોસ્ટ માય હેડ. તમને ખબર છે રેઝર શાર્પ હોય છે આ લોકોના રિફ્લેક્સીસ. પેલી ટાંકણી ખસે ને બિલાડીના કાન ખડા થઈ જાય ને એમ એ લોકોના કાન ખડા થઈ ગયા છે. ડોક્ટર પટેલ, હું એ લોકોને ગાફેલ રાખવા માંગતો હતો, તમે એ લોકોને અલર્ટ કરી દીધા. આ બધું અમારા માટે એક સપના જેવું છે મર્ચન્ટ સાહેબ. સીધું સાદું ગણિત અમારું. ત્રાસ વર્તાવે એને ત્રાસવાદી કહેવાય, ને જે માણસાઈ બતાડે એને માણસ. એમની માણસાઈ જોઈ છે, પ્રેમ જોયો છે. વાસ્તવિક જીવનમાં પોતાનો જ માણસ આવો હોઈ શકે એ કેવી રીતે માની લઈએ? તમે માની નહીં શકો મિસિસ પટેલ, કારણ કે તમે એ લોકોને તમારા પોતાના માની લીધા છે. નાઉ ડુ યુ નો વન થિંગ? રતનલાલ અને પુરોબી એ લોકોના સાચા નામ નથી. અને એટલું જ નહીં, એ લોકો હિન્દુ પણ નથી. તો પછી કોણ છે એ લોકો? ત્રાસવાદી છે એટલું પૂરતું નથી મિસિસ પટેલ. એ લોકોનો માત્ર એક જ ધ્યેય છે, એક જ લક્ષ્ય છે. કોઈ ધર્મ નથી, કોઈ ઈમાન નથી. અને મિસિસ પટેલ, આ લોહીતરસી જનૂન તમારા ફળિયામાં થોર બનીને ફૂટી નીકળ્યું છે, એને જડમૂળથી ઉખેડી નાખવામાં તમે અમારી મદદ નહીં કરો? મિસિસ પટેલ, તમે શું વિચાર કરી રહ્યા છો? કોની સામે બહાર આવીએ? પુરોબીની સામે? એ એની દુનિયામાં જેવી હોય એવી, પણ મારી દુનિયામાં એ દોસ્ત છે. તન્વી તો એને માં કરતા પણ વિશેષ માને છે. જ્યારે આખી વાતની જાણ એને થશે તો એને કેવો આઘાત લાગશે એનો વિચાર કર્યો છે તમે? યા મિસિસ પટેલ, આઈ નો ઇટ્સ અ ટ્રિકી સિચ્યુએશન, બટ આઈ થિંક તન્વીને આ વાતની જાણ નહીં થવી જોઈએ. ઇટ્સ નોટ ધેટ ઇઝી મિસ્ટર મર્ચન્ટ. તન્વી મારી દીકરી છે એટલે નથી કહેતો, પણ બહુ શાર્પ છે. એનાથી કોઈ વાત સંતાડવી સહેલી વાત નથી. પાંચ દિવસ ડોક્ટર પટેલ, માત્ર પાંચ દિવસ જોઈએ છે મને. આત્મારામ શનિવાર સિવાય આવતો નથી, અને આજે થયો રવિવાર. આવતા શનિવારે આત્મારામ જ્યારે એના પ્લાનની કડીઓ ગોઠવવા આવશે ત્યારે અમે અમારી ખૂટતી કડીઓ ગોઠવી એને અરેસ્ટ કરીશું. આત્મારામને? નોટ ઓનલી આત્મારામ, રતનલાલ અને સાથે પુરોબીને. નસીબ ઉગડી ગયા અમારા. કેમ?
મોટા માણસના દર્શન થઈ ગયા. મોટા માણસ? હું ક્યારથી મોટો માણસ થઈ ગઈ ભાઈ? અરે 4-5 દિવસથી કોઈ મળતો જ નથી.